મધ્યપ્રદેશના જબલપુરમાં એક વૃદ્ધ મહિલા ખૂબ જ ચર્ચામાં છે, જેમને લોકો નર્મદા માં કહી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં તેઓ નર્મદા ઘાટ પર જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન મહિલાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે નદીના પાણીમાં ચાલતા હતા. આ વિડીયો એ દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો કે તે વૃદ્ધ મહિલા નર્મદા માતા છે. તેઓ પાણી પર ચાલી રહ્યા હતા અને તેમના કપડાં પણ પાણીમાં ભીના થતા ન હતા. આ અફવા એ વિસ્તારમાં એટલી ફેલાઈ ગઈ કે જ્યાં પણ આ મહિલા ગઈ ત્યાં સેંકડો લોકો તેને જોવા માટે ભેગા થઈ ગયા. આ વૃદ્ધ સ્ત્રીને લોકો નર્મદા માં કહેવા લાગ્યા. ચાલો આ ઘટના વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ. એક વૃદ્ધ માતા નર્મદા નદી વચ્ચે વચોવચ જાણે એ રીતે ચાલી રહેતા જાણે કે રસ્તા પર ચાલી રહ્યા હોય. નર્મદા નદીમાં ડૂબકી માર્યા પછી પણ જાણે તેમના કપડાં ભીંજાતા ન હતા. લોકોએ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે જ સમયે મહિલાને જોવા માટે વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે મામલો પોલીસ સમક્ષ આવ્યો ત્યારે જાણવા મળ્યું છે કે મહિલાનું નામ જ્યોતિબાઈ રઘુવંશી છે. મહિલા નર્મદાપુરમની રહેવાસી છે. જ્યોતિબાઈની ઉંમર 51 વર્ષની છે. પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે ન તો તે પાણી પર ચાલી શકે છે કે ન તો એવું છે કે તેના કપડાં ભીના નથી થતા. મહિલાએ કહ્યું હતું કે તે કોઈ ચમત્કાર કરતી નથી, પરંતુ તે ઘરેથી કયા વગર નર્મદા પરિક્રમા કરવા ગઈ હતી. જ્યારે તે એક છીછરી નદીમાં ચાલી રહી હતી ત્યારે તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. ત્યારે અફવા ફેલાવા લાગી કે તે પાણી પર ચાલી રહી છે અને તે નર્મદા દેવીનું સ્વરૂપ છે. તેના કપડાં પણ સૂર્યપ્રકાશના કારણે ઝડપથી સુકાઈ જતા હતા. જ્યારે પોલીસે મહિલાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે મહિલા મે મહિના 2022થી ઘરેથી ગુમ છે અને તેના પુત્રે તેને ગુમ થવાની જાણ પણ કરી હતી. તો આ હતો આજનો વિડીયો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે.